ઓકે ફ્રેન્ડ્સ, ટ્રાન્ઝા પછી આપણને આપણે જે સપ્લિમેન્ટરીના યુનિટ છે બ્લેકબગના, એ બ્લેકબગના યુનિટના આધારે આપણને એક પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફને આપણે રીડ કરશું. એ રીડ કર્યા બાદ એના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આપણે આન્સર આપીએ. તો રીડ કરીએ શું છે. તો કે ઓહ, જલેબીઝ નામનો સરસ મજાનો યુનિટ. હે, જલેબી ખાવાની વાત હતી યાદ હોય તો. સ્કૂલની ફી આપી હતી ને ભાઈ, જલેબી ખાઈ ગયા હતા. હે, એનું વાત છે. તો આઈ વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ, એમ કે છે કે પાંચમા ધોરણમાં હતો. કેવી, કયા પ્રકારની સ્કૂલ હતી? તો કે ગવર્મેન્ટ સ્કૂલ હતી. વન ડે, એક દિવસ શું હતું, વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ. પણ ભાઈ છે, ભાઈના પોકેટમાં 4 રૂપીઝ પડ્યા. એ સમયના 4 રૂપીઝ બહુ મોટા કહેવાય. એટલે શું હતું, 4 રૂપીઝ શેના માટે હતા ભાઈ? તો કે ટુ પે ધ સ્કૂલ ફીઝ, સ્કૂલ ફીઝને પે કરવા માટે. વેન આઈ ગોટ ધેર, જ્યારે એમ કહે છે કે ભાઈ સ્કૂલે પહોંચી ગયા, તો આઈ ફાઉન્ડ, ત્યારે મને જાણવા મળ્યું. ફાઉન્ડ શું, ટીચર, ટીચરની વાત એવી, ટીચર એટલે કયા ટીચરની વાત છે, કે હુ કલેક્ટેડ ધ ફીઝ, કે જે ફીઝ કલેક્ટનું કામ કરતા હતા, એનું નામ શું છે? તો કે માસ્ટર ગુલામ મોહમ્મદ. એ ભાઈ શું હતા? તો કે ભાઈ ટીચર છે, ઈ ઓન લીવ, એટલે સ્કૂલે નહોતા, રજા ઉપર હતા. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ, એટલે કે ફી છે એ કલેક્શન કરવાનું કામ નેક્સ્ટ ડે કરવાનું, એટલે કે તે દિવસે છે ફીઝ, જે દિવસે 4 રૂપીઝ પોતાના પોકેટમાં નાખી દે, એ દિવસે ફી કલેક્ટ કરવાનું નહોતી. શું કામ? તો કે ભાઈ જે માસ્ટર ગુલામ અહમદ છે, કે જે ફીઝ કલેક્ટ કરે છે, લીવ ઉપર હતા એટલા માટે. ઠીક છે. હવે એ શું થયું કે નેક્સ્ટ ડે, તો ઓલ થ્રુ ધ ડે, આખો દિવસ, એ દિવસ આખો, ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય, આખો દિવસ તો એ કે સ્કૂલ સમય, સ્કૂલનો જે દિવસ છે, સ્કૂલ અવર્સનો, આખી જે સ્કૂલ અવર્સ દરમિયાન તો કોઈન્સ છે ને કાંઈ પ્રોબ્લેમ નહોતો, પણ પછી કોઈન્સને પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો. શું? તો કે બટ વન સ્કૂલ ગોટ ઓવર, જેવી સ્કૂલ પૂરી થઈ અને હવે એ કે ફીઝ ચૂકવવાની વાત, તો કાલ ઉપર ગઈ અને કોઈન્સ તેમ તેમ પડ્યા છે, એ કોઈન્સને શું વાંધો આવ્યો? તો કે એન્ડ આઈ વોઝ ઓન માય વે, જ્યારે હું રસ્તા ઉપર હતો, એટલે સ્કૂલેથી ઘરે જવાના રસ્તે હતો, ધેય એટલે કોઈન્સ બિગન ટુ સ્પીક, હવે એને બોલવાનું ચાલુ કર્યું. હવે પૈસા છે એ બોલવા માંડ્યા. શું બોલે છે એ પછી વાત, કાકી આગળ વાત આપી નથી, આપણે ક્વેશ્ચન રીડ કરીએ. ધ બોય વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ એટ ડોટ 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 મીન્સ વોટ મીન્સ યુ હેવ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું. એટ એટલે સ્થળ. તો શું છે કે ધ બોય વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ એટ ગવર્મેન્ટ સ્કૂલ, એ ગવર્મેન્ટ સ્કૂલમાં હતા. એટ પછી તમારે આન્સર લખી નાખવાનો થાય, ગવર્મેન્ટ સ્કૂલ. ઓકે, ક્લિયર. નેક્સ્ટ વન, વાય ડીડ ધ બોય ટેક મની વિથ હિમ ટુ સ્કૂલ. ભાઈ જે કાંઈ છોકરો છે પાઠમાં, જે જેની વાત છે, એ ભાઈ પોતે કેમ સાથે સ્કૂલમાં સાથે પૈસા, સ્કૂલે તો કઈ પૈસાની જરૂર ન હોય, બેગ ને એવું બધું હાલે, પણ આ ભાઈ કેમ પૈસા લઈ ગયા, કેમ મની લઈ ગયા સાથે? ધ બોય ટુક મની વિથ હિમ, છોકરો છે એને સાથે પૈસા લઈ ગયો, શેના માટે? ધ સ્કૂલ, તો કે અહીંયા ટુ પે ધ સ્કૂલ ફીઝ, શેના માટે પૈસા લઈ ગયો? તો કે અહીંયા ટુ પે ધ સ્કૂલ ફીઝ, આપણે જ્યારે રીડ કર્યું હતું ત્યારે આ પ્રકારના વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ, એને આપણે અંડરલાઇન કરી લેવાય, જેથી આપણને કામમાં લાગે. બરાબર, એટલે રીડ કરવાનું 2 કે 3 વખત ભલે રીડ કરવું પડે. વુ કલેક્ટેડ ધ ફીઝ, ફીઝ કલેક્શન કરવાનું કામ એ કોનું હતું એમ પૂછ્યું છે. નામ, તો કે માસ્ટર ગુલામ મોહમ્મદ કલેક્ટેડ ધ ફીઝ. એ કામ કોનું હતું? માસ્ટર ગુલામ મોહમ્મદનું હતું. ઓકે, એ આપણે લખેલું જ છે, આપણે વાંચ્યું હતું, રીડ કર્યું હતું ત્યારે. નેક્સ્ટ, વાય કુડ ધ બોય નોટ પે હિઝ ફીઝ, કેમ ભાઈ જે બોય છે પોતાની જે ફીઝ છે એ પે ન કરી શકો? રીઝન શું હતું? રીઝન આપણે રીડ કર્યું, યાદ કરો તો શું હતું, કે જે ટીચર જે કલેક્ટ કરતા હતા ફીઝ, ઈ ઓન લીવ, રજા ઉપર હતા જ નહીં, એટલા માટે ફીઝનું શું થયું, વુડ બી કલેક્ટેડ ઓન ધ નેક્સ્ટ ડે, એટલે તે દિવસે ફીઝ ન થઈ ગઈ, પણ હવે નેક્સ્ટ ડે કરવાની હતી. એટલે ધ બોય કુડ નોટ પે હિઝ ફીઝ બીકોઝ ધ ટીચર હુ કલેક્ટ ધ ફીઝ વોઝ ઓન લીવ, તો રજા ઉપર હતા એટલા માટે કુડ નોટ પે હિઝ ફીઝ, ફીઝ ન ભરી ચૂક્યો.
વેન ડીડ ધ કોઇન્સ બિગન ટુ સ્પીક, ઓલા જે 4 રૂપીઝના જે કોઇન્સ હતા એ કેમ ભાઈ બોલવા માંડ્યા, ક્યારે બોલવા માંડ્યા એવું પૂછે છે. તો કે વન્સ સ્કૂલ ગોટ ઓવર, સ્કૂલ ટાઈમ પૂરો થયો, એન્ડ ધ બોય વોઝ ઇન હિઝ વે, જ્યારે રસ્તા ઉપર હતો ત્યારે એમ કે છે ધ કોઇન્સ બિગન ટુ સ્પીક, બિગેન ટુ સ્પીક, ત્યારે સિક્કાઓ બોલવા માંડ્યા. તો આ વેરી સિમ્પલ, બહુ સારા અને એકદમ સરળ ક્વેશ્ચન હતા. ઠીક છે, તો આપણે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ.